ગુજરાત હાઈકોર્ટે વિપક્ષના નેતા પરેશ ધાનાણીનો ઉધડો લઈ લીધો. વારંવાર લાંબા જવાબ આપવા મુદ્દે હાઈકોર્ટે ઉધડો લીધો અને પરેશ ધાનાણીને સીધા જવાબ આપવા ટકોર પણ કરી. હાઈકોર્ટના જજે પરેશ ધાનાણીને ખખડાવતા કહ્યું કે હવે તમે સીધા સવાલનો સીધો જવાબ નહીં આપો તો હું તેની નોંધ લઈશ. પરેશ ધાનાણીના લાંબા અને જટિલ જવાબથી જજે તેમને ખખડાવતા કહ્યું કે આ કોર્ટ છે, કોઈ મનોરંજન પૂરું પાડવાનું સ્થળ નથી. આજ મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા હાર્દિક ભટ્ટ. હાર્દિક, આખરે પરેશ ધાનાણીને જે હાઈકોર્ટે ટકોર કરી છે, આખરે કયા જવાબના સંદર્ભમાં આખરે આ ટકોર કરવામાં આવી અને તેને લઈને હવે પરેશ ધાનાણી તરફથી પણ કોઈ પ્રતિક્રિયા મળી રહી છે? જયેશ, આ જે કેસ છે તે અહેમદ પટેલની રાજ્યસભામાં જે જીત છે તેને પડકારવાનો કેસ છે. તે જ સંદર્ભમાં પરેશ ધાનાણી પોતાની જુબાની આપવા માટે આજે બપોરે હાજર થયા હતા. 2 વાગ્યાથી તેમની જુબાની લેવાઈ રહી છે. વિપક્ષના જે વકીલ છે તે અલગ અલગ સવાલો પૂછી રહ્યા છે. તેના સંદર્ભમાં પરેશ ધાનાણીએ દરેક સવાલોનો જવાબ છે એટલે ટૂંકમાં ન આપતા ગોળ ગોળ જવાબ આપ્યા હતા. શરૂઆતમાં તેમને કહેવામાં આવ્યું હતું કે તમે ફક્ત હા અથવા નામાં જવાબ આપો અથવા મને ખબર નથી, જો જે જવાબમાં ખબર ન હોય તમે ના પણ પાડી શકો છો. પરંતુ તે જવાબ પણ તેઓએ સ્પષ્ટ ના આપતા વારંવાર તેમનું રિપીટેશન થયું હતું. ક્વેશ્ચન્સ બધા અલગ અલગ રહ્યા હતા, પરંતુ જે પરેશ ધાનાણી છે તેમના જવાબો લાંબા અને વિગતવાર રહેતા હતા, જેના કારણે કોર્ટે ટકોર કરી છે અને પરેશ ધાનાણીને ખખડાવ્યા છે. સાથે જે પણ નોંધ્યું છે કે તેમણે ટૂંકમાં અને મુદ્દાસર જવાબ આપવા જોઈએ, હજુ પણ તેમની જુબાની ચાલી રહી છે. જયેશ.